देशभरनी अनेक राजकीय पार्टीओ माटे रणनीतिओ बनावनारा प्रशांत किशोरे हवे पंजाबना मुख्यमंत्रीनो साथ छोड़ी दीधो छे। हालमां ज प्रशांत किशोरे पंजाबना मुख्यमंत्री कैप्टन अमरिंदर सिंहना मुख्य सलाहकारना पदथी राजीनामुं आपी दीधुं छे। ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું હવે પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાશે? તો આપને જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ કોંગ્રેસ હાઈકમાન્ડ અને પ્રશાંત કિશોરની મીટિંગ થઈ ચૂકી છે, જ્યાં તેઓએ ગાંધી પરિવારના સદસ્યો સાથે મુલાકાત લીધી હતી। પરંતુ હાલ કિશોરનું કહેવું છે કે તેઓ થોડા સમય માટે બ્રેક લેવા ઈચ્છે છે અને પોતાના ભવિષ્ય વિશે પછી નિર્ણય લેશે। નોંધનીય છે કે પ્રશાંત કિશોર એક રૂપિયાના વેતન પર માર્ચમાં જ કેપ્ટન અમરિંદરસિંહના સલાહકાર તરીકે નિયુક્ત થયા હતા। હવે ચાર મહિના પછી તેમને આ પદથી રાજીનામું આપતા કહ્યું હતું કે તેઓ પોતાની પોસ્ટને જસ્ટિફાઈ ન કરી શક્યા, એ માટે જ હવે મુખ્યમંત્રી માટે કામ નહીં કરી શકે। કેપ્ટન અમરિંદરસિંહ પહેલા કયા નેતાઓ માટે પ્રશાંત કિશોરે ચૂંટણી પ્રચારની જવાબદારી સંભાળી હતી, આવો તે જાણીએ। પ્રશાંત કિશોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રચારની જવાબદારી સંભાળી હતી, જે બાદ તેઓ સૌ પ્રથમ ચર્ચામાં આવ્યા હતા। ત્યારબાદ તેમણે અનેક પાર્ટીઓ માટે કામ કર્યું, જેમાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ સામેલ છે। કેપ્ટન અને કિશોરના વિશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સલાહકાર પદથી રાજીનામું આપી દીધું હોવા છતાં આગામી ચૂંટણીમાં તેની ટીમ કેપ્ટન માટે કામ કરતી રહેશે। સાથે જ સિદ્ધુને આગળ લાવવા અને ગયા વખતે આપેલા વચનોથી લોકોનું ધ્યાન હટાવવાની પ્રશાંત કિશોરની રમત હોવાનું પણ કહેવામાં આવ્યું હતું। વર્ષોથી રાજકારણમાં ભાજપ કોંગ્રેસ સામે પડકાર બની ઊભી છે, ત્યારે આવા સંજોગોમાં રાજકારણમાં વાપસી કરવા માટે કોંગ્રેસને કંઈક મોટું કરવું પડશે અને આગામી સમયમાં પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાશે કે નહીં તે જોવું રહેશે। દિલ્હીથી ઈશા માલવીનો અહેવાલ, ગુજરાત તક।